હેલો મિત્રો જય માતાજી મારા બધા વાલા વિદ્યાર્થી મિત્રોને જેમ તમને બધાને ખબર છે આપણે પેપર સિલિ સિરીઝ ચાલુ કરેલી છે તેવી જ રીતના આજે એક નવું પેપર લઈને તમારી સમક્ષ આવ્યો છું જે જે એમસીનું છે પબ્લિક હેલ્થ સુપરવાઇઝરનું પેપર છે જે આઠ સાત બે હજાર અઢારના રોજ લેવાયેલું હતું તો મિત્રો ચાલો ચાલુ કરીએ ક્વેશ્ચન નંબર એક સામાન્ય માત્રામાં ક્લોરીનેશનની અસર સેના પર થતી નથી તો પહેલાંમાં જવાબ આવશે બી પોલિયો ઉપર પોલિયો ઉપર ક્લોરિનેશનની અસર નથી થતી બાકીના ત્રણ ઓપ્શન આપેલા છે સાલ્મોનેલા સિંગેલા અને એચઆઈવી એમના ઉપર થાય છે અને બીજા એક ટાઈફોઈડ કોલેરા અને મરડો આની ઉપર પણ ક્લોરિનેશનની અસર થાય છે ક્લોરીન એસર પાણીને શુદ્ધિકરણ શુદ્ધિકરણ માટે વપરાય છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર બે જમીનમાં ઊંડાણ કરીને અથવા કૃત્રિમ ખાઈ બનાવીને તેમાં કચરો નાખીને તેની પર માટીનું સ્તર બનાવવું આપત્તિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો બીજામાં જવાબ આવશે કંટ્રોલ ટિપિંગ હવે કંટ્રોલ ટિપિંગ એટલે શું મિત્રો કે અહીં એક મેં વ્યાખ્યા લખેલી છે કે આ રીતના એકથી બે મીટર ઊંડાઈના ખાડા કરી ખાડો કરવામાં આવે છે એકથી બે મીટર ઊંડાઈ અને તેમાં રેફ્યુઝ ગાર્બેજ ગાર્બેજ એટલે કે બગડેલા શાકભાજી સડેલા ફળો માંસ અથવા તો સડેલું અનાજ જે આપણે ખાવામાં ઉપયોગ લેતા હોઈએ બગડી ગયેલું હોય કે સડી ગયેલું હોય ફળ અને આવું બધું એને ગાર્બેજ કહેવામાં આવે છે તો એને ભરવામાં આવે છે જે ખાડો કરીને તેમાં ભરવામાં આવે છે અને દાણાદાર મોટું મટીરીયલ એ ખાડામાં નીચેના ભાગે મોટું મટિરિયલ હોય છે નીચેના ભાગે હોય છે અને ઝીણું મટિરિયલ હોય છે એ ઉપરા ઉપલા ભાગમાં હોય છે ભરવામાં આવે છે અને તેની ઉપર માટીનું સ્તર ઢાંકવામાં આવે છે એટલે એ આશરે બાર મહિનામાં અનેરોબિક અનએરોબિક બેક્ટેરિયા દ્વારા તેનું ફર્મિન્ટેશન ફર્મિન્ટેશન થઈ જાય છે એટલે કે વિઘટન થઈ જાય છે અને અનેરોબિક એટલે જે બેક્ટેરિયા કે જેને ઓક્સિજનની જરૂર નથી પડતી અને એને અનેરોબિક કહે છે અને એરોબિક એટલે જેને ઓક્સિજનની જરૂર પડે છે તેને એરોબિક બેક્ટેરિયા કહે છે તો આવી રીતના કરવામાં આવે છે કંટ્રોલ ટિપિંગ હજી એકવાર બોલી દઉં કે આ રીતમાં એકથી બે મીટર ઊંડાઈના ખાડા કરવામાં આવે છે અને તેમાં રેફ્યુઝ ગાર્બેજ ભરવામાં આવે છે દાણાદાર જે મોટું મટીરીયલ હોય છે એ ખાડામાં નીચે નીચેના ભાગે અને ઝીણું મટીરીયલ હોય છે એ ઉપરના ભાગે નાખવામાં આવે છે ભરવામાં આવે છે તેની ઉપર માટીનું સ્તર ઢાંકવામાં આવે છે અને આશરે બાર મહિનામાં અનએરોબિક બેક્ટેરિયા દ્વારા તેનું ફર્મિટેશન ફર્મિટેશન થઈ જાય છે એટલે કે વિઘટન થઈ જાય છે આવી રીતના હોય છે કંટ્રોલ ટિપિંગ પટ્ટી અને એમાં એક બીજું યાદ રાખવા જેવું છે કે જે સડવો ન લાગે તેવા ઘન કચરાને સડવો ન લાગે તેવા ઘન કચરાને રબીસ કહે છે આવા ક્વેશ્ચન પૂછી શકે કે જે કચરાને સડો ન લાગે તેને શું કહેવામાં આવે છે તો ઓપ્શનમાંથી નીચે હોય રબીસ તો રબીસ ટીક કરવું મિત્રો એને લગતો એક ક્વેશ્ચન છે એટલે આમાં લઈ લીધો છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ત્રણ મળ તથા અન્ય ઘન કચરાનો સાથે નિકાલ ખાલી જગ્યામાં થાય છે તો ત્રીજામાં જવાબ રહેશે આપણો ડી કમ્પોસ્ટિંગ મળ તથા અન્ય કન કચરાનો સાથે નિકાલ ખાલી જગ્યામાં થાય છે તો કમ્પોસ્ટિંગમાં ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ચાર એક મકાનમાં વ્યક્તિ દીઠ ન્યૂનતમ ખાલી જગ્યા વિસ્તાર જરૂરી છે તો ચોથામાં જવાબ આવશે બી સો ચોરસ ફૂટ એક મકાનો વ્યક્તિ રીટ કેલું સો સો ચોરસ ફૂટ એક વ્યક્તિને જોઈ એટલો વિસ્તાર જોઈ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર પાંચ નીચેનામાંથી કયો વિષાણુજન્ય રોગ પાણીથી ફેલાતો નથી એક તો પૂછેલું છે વિષાણુજન્ય રોગ અને પછી કીધેલું છે પાણીથી ફેલાતો નથી તો વિષાણુજન્ય તો આપણે ખબર છે હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ ઈ હિપેટાઇટિસ એ અને આ રોટા એ એ વિષાણુજનિત જ છે પણ એમ પણ કીધેલું છે કે પાણીથી ફેલાતો નથી તો હેપેટાઇટિસ બી છે એ પાણીથી નથી ફેલાતો એ બ્લડ દ્વારા ફેલાય છે ચેપી સિરિંજ હોય એના દ્વારા ફેલાય છે એટલે આપણો જવાબ રહેશે હેપેટાઇટિસ બી ઓપ્શન એ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર છ પીવાના પાણીની પીએચ ખાલી જગ્યા હોવી જોઈએ તો છઠ્ઠામાં જવાબ આવશે મિત્રો સી જવાબ આવશે છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચ પીવાની પાણીની પીએચ એટલી હોવી જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સાત પાણીની કઠિનતા હાર્ડનેસ ખાલી જગ્યા મહત્તમ હોય છે તો સાતમાં જવાબ રહેશે સી દરિયાઈ પાણીમાં વધારે કઠિનતા હોય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર આઠ ક્લોરિનેશનની પ્રક્રિયામાં કોન્ટેક્ટ પીરિયડ તથા ફ્રી ક્લોરીન ખાલી જગ્યા હોવો જોઈએ તો આઠમામાં જવાબ રહેશે આપણો બી એક કલાક ઝીરો પોઈન્ટ પાંચ મિલીગ્રામ લીટર એટલું હોવું જોઈએ ફ્રી ક્લોરિનેશન હોવું જોઈએ એક કલાક અને જીરો પોઈન્ટ પાંચ મિલીગ્રામ લીટર ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર નવ ખાલી જગ્યા હોય તો તેને ગીચતા ઓવર ક્રાઉડિંગ કહેવાય ગીચતા કહેવાય ખાલી જગ્યા હોય તો તેને કહેવાય છે તો આપણો નવમાં જવાબ રહેશે ત્રણ ઓરડા અને છ વ્યક્તિ ઓરડા ત્રણ હોય અને છ વ્યક્તિ હોય તેને તેને ઓવરક્રાઉડિંગ કહેવાય એટલે કે ગીચતા કહેવાય રહેવામાં ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર દસ ચાચડ ફ્લી દ્વારા ખાલી જગ્યા બીમારી ફેલાય છે તો ચાચડ દ્વારા ફલેગ ફેલાય ફેલાય છે એવી જ રીતના યલો ફીવર યલો ફીવર આપને ખબર છે કે એડિસ ઇજિપ્તી દ્વારા એડિસ ઇજિપ્તી દ્વારા ફેલાય છે અને એની એક વેક્સિનનું નામ મિત્રો યાદ રાખવું સત્તર ડી કરીને વેક્સિન છે એની સત્તર ડી વેક્સિન એ આપણે અહીંયા ભારતમાં તો નથી જોવા મળતો યલો ફીવર પણ એ આફ્રિકાના દેશોમાં જોવા મળે છે એટલે આફ્રિકા કોઈને જવું હોય તો યલો ફીવરની રસી લઈને જવું પડે એ લગભગ દસ વર્ષ માટે એક્ટિવ રહે છે એટલે કે દસ વર્ષ પછી પાછી લેવી પડે ત્યાર પછીનો આ છે ટ્યુલેરેમિયા તો ટ્યુલેરેમિયા એટલે એ એક બીમારી છે જીવાણુ જીવાણુંજીની બેક્ટેરિયા જેની બીમારી છે તે છે ને ખરગોશ ખરગોશ બુખાર કહેવામાં આવે ને બીજું નામ છે ખરગોશ બુખાર તો આ એક પણ યાદ રાખવું કદાચ એવું પૂછી નાખે કે ટ્યુલેરેમિયા બીમારી શેના દ્વારા થાય છે અથવા તો તેનું બીજો ધામ શું છે તો ખરગોશ ખરગોશ બુખાર એટલે આપણે ખરગોશ ઉપરથી યાદ આવી જઈએ કે સસલું સસલા દ્વારા થાય છે સસલા દ્વારા પછી કૂતરા દ્વારા થાય છે કૃતક દ્વારા થાય છે મચ્છર માખી જૂ પાણી રક્ત આ બધાથી પણ થાય છે પણ મેન આને ખરગોશ ખરગોશ દ્વારા થાય છે એવું કહેવામાં આવે છે એનો કારક એટલે કે રોગ ફેલાવનાર કારક એક છે ફસી સેલા ટુલારેન્સીસ ફાંસી સેલા ટુલારેન્સીસ એટલે આ પણ યાદ રાખવું એક કદાચ એવું પૂછી નાખે ટ્યુલેરેમિયા ટ્યુલેરેમિયાનો કારક જણાવો તો ત્યાર પછી ખબર છે આપને કે ચાંદીપુરા ચાંદીપુરા એ એક સેન્ડ ફ્લાય દ્વારા સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતો રોગ છે અને સેન્ડ ફ્લાય દ્વારા એક કાળા અજાર કાલા અજાર કાલા અજાર પણ થાય છે કાલા બજાર શેના દ્વારા થાય છે લેસ્મેનિયા ડોનોવાની લેસ્મિનિયા ડોનોવાની દ્વારા થાય છે અને કાલા હજારમાં એક બીજું પણ યાદ રાખવું કે કાલા હજાર થયો હોય તો કયા અંગ ઉપર અસર કરે તો એક હૃદય હૃદય અને બોન મેરો આ બંને અંગ ઉપર અસર કરે છે તો એ પણ ધ્યાન રાખવું મિત્રો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર અગિયાર ક્યુલેક્સ મચ્છર દ્વારા ખાલી જગ્યાએ બીમારી થાય છે તો ક્યુલેક્સ દ્વારા ફાઇલેરિયા હાથી પગો થાય છે એ ધ્યાન રાખો આપણે ફાઇલેરિયા વિશે આગળના વિડીયોમાં આપણે સમજાવેલું છે ત્યાર પછી ડેન્ગ્યુ ડેન્ગ્યુ તો ખબર છે એડિસ ઇજિપ્તી દ્વારા અને કાલા હજાર કાલા હજાર લેસમિનિયા ડોનોવાની એ બે ઉપર આપણે સમજાવ્યું ત્યાર પછી ક્વેશ્ચન નંબર માટે પોઝિટિવ કન્ટેનરની સંખ્યા ભાગ્યા હંડ્રેડ ઘર બરાબર આ મિત્રો આ એક ધ્યાન રાખવા જેવું છે કેમ કે આનો ક્વેશ્ચન પૂછાય એવો છે આનો ક્વેશ્ચન બે હજાર સોળની જે જીએસએસ બી દ્વારા એક્ઝામ લેવાઈ હતી એમાં પૂછાનો હતો ક્વેશ્ચન આના ત્રણ સૂત્ર છે હું તમને ત્રણ સૂત્ર યાદ રાખવાની શોર્ટ ટ્રીક શીખવાડું તમને યાદ રહી જાય એક જ મિનિટ અને યાદ રાખવા તમારા મિત્રો પહેલાં શું કરવાનું છે તમારે પહેલાં યાદ રાખવાનું છે એચઆઈ બી અને સી હાઉસ ઇન્ડેક્સ હાઉસ ઇન્ડેક્સ પછી બ્રિટ્યુ ઇન્ડેક્સ અને કન્ટેનર ઇન્ડેક્સ આ ત્રણેય યાદ રાખવાના છે આવી રીતના તો યાદ રહી હૈશે બધાને પછી તમારે શું કરવાનું છે ખાલી આવી રીતના પેલા કરી નાખવાનું છે પછી તમારે ખાલી નીચે છે ને નીચે બધામાં આ રીતના લખી નાખવાનું તપાસેલા ઘર તપાસેલા ઘર આમાં પણ તપાસેલા ઘર અને આમાં એક ખાલી તપાસેલા પાત્ર આવશે ઉપરમાં બેમાં તપાસેલા ઘર હાઉસ તપાસેલા ઘર આવશે ઉપરમાં બેમાં તપાસેલા હાઉસ તપાસેલા હાઉસ અને આ આઈ છે એમાં એમાં એક એ ધ્યાન રાખવાનું એમાં બે આવશે હાઉસ એ આવશે ને તપાસેલા ઘરે આવશે ને પોઝિટિવ પાત્ર પણ આવશે એટલે તમને ભૂલ નહીં પડે ક્યારેય તો આવી રીતના થઈ ગયું પહેલાં એચઆઈ બીઆઈ અને સીઆઈ લખી નાખવાનું પછી ત્રણ લીટા ઘર નાખવાના પછી નીચે ખાલી લખી નાખવાનું તપાસેલા હાઉસ તપાસેલા હાઉસ ને તપાસેલા પાત્ર પછી ખાલી પોઝિટિવ ઉપર લખી નાખવાનું પોઝિટિવ મળેલા ઘર હાઉસમાં તો શું આવશે પોઝિટિવ મળેલા હાઉસ એ તો હાઉસમાં તો યાદ રહી જાય છે ઉપર બે ખાલી હાઉસ આવશે જે તપાસેલા હાઉસ એટલે કે ઘર અને તપા પોઝિટિવ મળેલા ઘર અને ગુણા સો આ થઈ ગયું પછી બેમાં તો ખબર છે બે આવશે ઘર આવી ગયું તો હવે પોઝિટિવ પાત્ર પોઝિટિવ પાત્ર ગુણા સો એ થઈ ગયું અને ત્યાર પછી આ તપાસેલા પાત્ર છે તો એમાં ઉપરે આવશે પોઝિટિવ પાત્ર ગુણા સો શોટમાં તમારે યાદ રાખવું હોય પહેલાં લીટો આ રીતના લાઇન કરી નાખવાની પછી તપાસેલા ઘર તપાસેલા ઘર બે વાર તપાસેલા ઘર તપાસેલા ઘર અને નીચે તપાસેલા પાત્ર પછી હાઉસમાં તો ખબર છે બે હાઉસ જ આવશે એટલે પોઝિટિવ હાઉસ અને આમાં ખબર છે કે બે આવશે એટલે હાઉસ આવી ગયું તો પોઝિટિવ પાત્ર એક લખવાનું અને આમાં આ તપાસેલા પાત્ર અને પોઝિટિવ પાત્ર આમાં બેમાં એ આવશે એટલે એ રીતના શોર્ટથી યાદ રહી જાય મિત્રો અને ગુણા શો કરવાના ખાલી ઓકે તો આમાં આપણે જોઈ લઈએ આમાં શું છે કે લારવા માટે પોઝિટિવ કન્ટેનર અને ઘર ઘર આમાં જો ઘરે આવ્યું છે અને પોઝિટિવ પાત્ર આવ્યું છે બે શેમાં આવે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું બે શેમાં આવે કે બ્યુટી ઇન્ડેક્સમાં મળી ગયો જવાબ બારમાનો જવાબ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર તેર ખાલી જગ્યાએ જાતીય રોગ છે તો જાતીય રોગ હર્પીસ સિમ્પલેક્ષ ટુ તેરમાં જવાબ આવશે હર્પીસ સિમ્પ્લેક્સ ટુ હિપેટાઇટિસ એ ખબર છે આપને કે કમળો લીવરમાં થાય છે વાયરસ દ્વારા થાય છે જાતીય રોગ નથી પછી ત્યાર પછી એડીનો વાયરસ એડીનો વાયરસ એ એક શું કહેવાય ન્યુમોનિયા ટાઈપ શરદી ટાઈપ વાયરસ છે જેમાં એક યાદ રાખવા જોઈએ બ્રોનકેટાઈસમાં એના બ્રોનકેટાઈસ એટલે કે જે આપણી શ્વાસ નળી હોય ને એમાં અસર કરે છે એડીનો ત્યાર પછી આ બ્રુસેલોસિસ એ મિત્રો હમણાં ખાસ છે બ્રુસેલોસિસ તે એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ બ્રુસેલોસિસ છે એ કેના દ્વારા ફેલાય છે તો યાદ રાખવું એક કે ઘેટા દ્વારા બકરા દ્વારા ભૂંડ કૂતરા આની દ્વારા ફેલાય છે ઇન્ફેક્શન ચેપ લાગી શકે છે ઘેટા બકરા ભૂંડ કે કૂતરા દ્વારા અને એ ફેલાવવા માટે શું કહેવાય વધારે તો દૂધ જવાબદાર છે કે જે અનપેસ્યુરાઈઝ જે અનપેસ્યુરાઈઝ કરેલું દૂધ હોય છે એનું ઇન્ફેક્શન વધારે લગાડી શકે છે અને એની વેક્સિન છે વેક્સિન એક યાદ રાખવું કેમ કે હમણાં એનું શું કહેવાય નાબૂદ જે બે હજાર વીસ એકવીસનું બજેટ બહાર પાડ્યું તેમાં એને બે હજાર પચીસ સુધીમાં બે હજાર પચીસ સુધીમાં નાબૂદ કરવાનું કોલું કરેલું છે તો તેની વેક્સિને એક યાદ રાખવી વેક્સિન છે એની બ્રુસેલોસની વેક્સિન છે આરબી ફિફ્ટી વન આરબી ફિફ્ટી વન આ વેક્સિન છે એની યાદ રાખવી અને જે બે હજાર એકવીસનું બજેટ બહાર પાડ્યું એમાં એક બ્રુસેલોસિસ એ તો રોગ હતો બાકીના બીજા પણ બે રોગ વધારાના હતા એક હતો પીપીઆર પીપીઆર એટલે પેસ્ટ ડેશ પેટીસ રૂમિન રૂમિન્ટન્સ એટલે કે એ તાવ છે એક પ્રકારનો પણ એ તાવ માણસનો નહીં બકરીનો તાવ છે બકરીનો તાવ છે એટલે પીપીઆર પીપીઆર એ પણ પૂછીએ કે અને પીપીઆરમાં એક બીજું ખાસ એ છે કે પીપીઆરને બકરીનો પ્લેગ બકરીનો પ્લેગ કહે છે તો ક્વેશ્ચન એવો બની શકે કે કયા રોગને બકરીનો પ્લેગ કહેવામાં આવે છે અથવા તો એમ પણ પૂછી શકે કે પીપીઆરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એ ધ્યાન રાખવું પેસ્ટ ડેસ પેટ પેટીસ રૂમિન્ટન્સ રૂમિન્ટન્સ એવું છે અને એક એના પછીનો એક રોગ હતો એફ એમડી એફ એમ ડી એફએમડી એટલે ફૂટ એન્ડ માઉથમાં ફૂટ અને માઉથમાં રોગ થાય છે એ પણ પ્રાણીઓને થાય છે બકરીને ભેંસને ગાયને અને એટલે ત્રણેય રોગ ટૂંકમાં પ્રાણીજન્ય જ રોગ હતા જુનેટિક રોગ હતા જુનેટિક કહેવાય પ્રાણીજન્ય રોગ એટલે ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ચૌદ ખાલી જગ્યા તો થઈ ગયો ચૌદમાં ક્વેશ્ચન નંબર રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દરેક એચઆઈવી પોઝિટિવ વ્યક્તિને ખાલી જગ્યાની તપાસ પણ કરાવવાની રહે છે તો ચૌદમાં જવાબ આવશે મિત્રો ડી ટીબીની કેમ કે એડ્સ થયો હોય એને ટીબી થવાની શક્યતા વધારે છે કેમ કે એચઆઈવીના જે વાયરસ છે એમ ઇમ્યુન એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઉપર હુમલો કરી દે એટલે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે ટીબી થવાની શક્યતા સૌથી વધારે રહે છે ઓકે તો એટલે ટીબીની ટેસ્ટ પણ તપાસ પણ કરાવી કરાવવી પડે છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર પંદર નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોરાકની ભેળસેળ અડલ્ટ રેશન નથી ખોરાકની ભેળસેળની પદ્ધતિ નથી ટૂંકમાં એવું પૂછેલું છે તો પંદરમામાં જવાબ આવશે સી સપ્લિમેન્ટ સપ્લિમેન્ટેશન એ નથી બાકીની મિસ બ્રાન્ડિંગ સબસ્ટિટ્યુશન મિક્સિંગ એ બધી પદ્ધતિ છે ભેળસેળની આવડિયા એક સપ્લિમેન્ટેશન નથી ત્યાર પછીનું ક્વેશ્ચન નંબર સોળ રાયના તેલ મુસ્ટાર્ડ ઓઇલમાં ઓઇલની ભેળસેળથી ખાલી જગ્યા થાય છે તો સોળમાં જવાબ આવશે એપેડેમિક ડ્રોપસી હવે એપેડેમિક ડ્રોપસી એટલે છે ને મિત્રો જે આર્ઝેમોન મેક્સીના જે બીજ હોય છે ને એક એ વનસ્પતિ હોય છે એ કાટેદાર ખસખસ ખસખસ એવું તમને નામ સાંભળ્યું તો મેક્સિકન કાટેદાર ખસખસ એવું જે હોય છે પીળા કલરનું ફૂલવાળું હોય છે તે તેના છે ને બીજ ભેળવવામાં આવે છે એટલે એ બીજ ઝેરી હોય ને રાઈના તેલમાં ભેળવવામાં આવે છે એ બીજ ઝેરી હોય છે અને એના કારણે એપેડેમિક ડ્રોપ્સી થાય છે એ આ રોગમાં છે ને હાથ પગને લગતો રોગ છે કદાચ ચાંદા કે ખાડા એવું પડી જાય ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ખાલી જગ્યા વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવાય છે તો વિશ્વ આરોગ્ય દિન તરીકે સાત એપ્રિલ ચોવીસ માર્ચ એટલે વિશ્વ છય ટીબી દિવસ પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને એક ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસ અને બીજું ચાર ફેબ્રુઆરી ચાર ફેબ્રુઆરી એટલે કેન્સર દિવસ આ આવી રીતના યાદ રાખવું ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર અઢાર શહેરી વિસ્તારમાં દર ખાલી જગ્યા વસ્તીએ એક ટીબી યુનિટ હોવું જોઈએ તો અઢારમાં જવાબ આવશે એ દોઢથી બે લાખની વસ્તી એક ટીબી યુનિટ દોઢથી અઢી લાખની વસ્તીએ એક ટીબી યુનિટ હોવું જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ઓગણીસ ડોટ્સ પ્લસ ડોટ્સ પ્લસ એ ખાલી એ ખાલી જગ્યાની સારવાર સૂચવે છે તો ઓગણીસમાં જવાબ આવશે સી એમડીઆરટીબીની મલ્ટી ડ્રગ થેરાપીની એની સારવાર સૂચવે છે ડોટ્સ પ્લસ છે એ ત્યાર પછી ક્વેશ્ચન નંબર વીસ સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ શું છે તો વીસમાં જવાબ આવશે ડી ઉપરના બધા જ ખુલ્લામાં કોઈ ક્રિયા ન કરે કચરો ના ફેંકે અને ટોયલેટ બંધ થવાના ઘરની અંદર ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર એકવીસ ખાલી જગ્યાએ તત્કાલીન સંગ્રહાલય ટેમ્પરરી સ્ટોરેજ છે કોમ્પ્યુટરનો ક્વેશ્ચન તો એકવીસમાંમાં જવાબ આવશે બી રેમ ટેમ્પરરી શું કહેવાય સ્ટોરેજ છે રેન્ડમ એક્સેસ મેમરી સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ રોમ રેન્ડમ રીડ ઓનલી મેમરી પછી એ એલયુ એટલે અલ્ગોરિથમ લોજી લોજિસ્ટિક યુનિટ એવું કંઈક થાય છે જોઈ લઉં ત્યાર પછી ક્વેશ્ચન નંબર બાવીસ નીચેનામાંથી ખાલી જગ્યાએ ઇનપુટ ડિવાઇસ નથી એમ પૂછેલું છે મિત્રો તો કીબ કીબોર્ડ છે સીપીયુ બાવીસમાંમાં સીપીયુ પણ છે અલા શું કહે સીપીયુ નથી સીપીયુ ઇનપુટ ડિવાઇસ નથી ઓપ્ટિકલ સ્કેનર પણ છે અને ટચ સ્ક્રીન એ પણ છે આપણો જવાબ રહેશે સી સીપીયુ એ નથી ઇનપુટ ડિવાઇસ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રેવીસ કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે તો આપને માહિતી જે બહાર બતાવવામાં આવે છે એને શું કહેવાય આઉટપુટ જે વસ્તુ આપણે બહાર કાઢીને દઈએ એને આઉટપુટ અને આપણે જે અંદર નાખીએ ગઈ એને ઇનપુટ કહેવાય આ તો સામાન્ય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોવીસ એક કે બી એટલે ખાલી જગ્યા તો ચોવીસમાં જવાબ આવશે એક હજારને ચોવીસ બાઈટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર પચીસ ઘઉંના પાકને સાનાથી ફાયદો થાય છે તો ઘઉં શિયાળામાં થાય છે એટલે શિયાળામાં ઝાકળથી ફાયદો થાય છે ઘઉં ત્યાર પછી ક્વેશ્ચન નંબર છવ્વીસ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો છવ્વીસ માં જવાબ રહે મિત્રો સી દાંતીવાડામાં આવેલી છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સત્યાવીસ નીચેનામાંથી ગુજરાતની કઈ બહુહેતુકુક છે કાવેરી નદી પર ક્યુ વિદ્યુત મથક છે તો કાવેરી ઉપર શિવ સમુદ્ર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ભારતનું ક્યુ શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે તો ઓગણત્રીસમાં જવાબ આવશે બેંગ્લોર બેંગ્લોરે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રીસ ભારતીય સંસ્કૃતિ વિશિષ્ટ લક્ષણોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી સમાવેશ થતો નથી તો ત્રીસમાંમાં જવાબ આવશે બી સાંપ્રદાયિકતા સાંપ્રદાયિક દાયકતાનો સમાવેશ થતો નથી બાકી વિવિધતામાં એકતા આધ્યાત્મિકતા અને સહિષ્ણિકતાનો સમાવેશ થાય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ગુજરાતી ભાષામાં ભક્ત તો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો કોણે કર્યો ભક્ત ગીત લખવાનો પ્રારંભ તો એકત્રીસમાં જવાબ આવશે સી નરસિંહ મહેતા ઓપ્શન સી નરસિંહ મહેતા ત્યાર પછી ક્વેશ્ચન નંબર બત્રીસ ભવનાથનો મેળો ક્યાં ભરાય છે તો બત્રીસમાં જવાબ આવશે જુનાગઢમાં ક્વેશ્ચન નંબર તેત્રીસ ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે તો તેત્રીસમાં જવાબ આવશે પુરાતત્વ પુરાતત્વ ખાતાવાળાને સોંપેલું છે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી કરવાનું ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોત્રીસ ક્યુ પરિપક્વતા નક્કી કરે છે પાક છે તો પાત્રીસ માં જવાબ આવશે એ તમાકુ ત્યાર પછી ક્વેશ્ચન નંબર છત્રીસ બજારનો રાજા કોને કોણ ગણાય છે તો ગ્રાહક મિત્રો જે આઈએમપી ક્વેશ્ચન હશે એનું જ હું સોલ્યુશન કરાવીશ બાકી તો બધા ક્વેશ્ચન આપણે બીજા જોતા જોઈએ છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાડત્રીસ એશિયા ખંડમાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ કયો છે તો સાડત્રીસમાં જવાબ આવશે સિંગાપુર ત્યાર પછી ક્વેશ્ચન નંબર આડત્રીસ પ્રદૂષણ અટકાવવા ક્યુ પરિબળ જરૂરી છે તો આડત્રીસમાં જવાબ આવશે બી પ્રાકૃતિક વાયુ પછી બધા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ તો પછી વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે બને ત્યાં સુધી ટૂંકો વિડીયો બનાવવાને ત્યાં માહિતી આપવું એવો મારો પ્રયત્ન રહેશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઓગણચાળીસ અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો તો ઓગણચાળીસમાં જવાબ રહેશે જુલાઈ બે હજાર સત્તરમાં ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચાલીસ સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા કેટલી હોય છે તો ચાલીસમાં જવાબ આવશે બી ત્રીસ થી સાઠ ડેસીબલ ત્યાર પછી ક્વેશ્ચન નંબર એકતાલીસ એસિડ રેન્સ એના લીધે પેદા થાય છે તો એકતાલીસમાં જવાબ આવશે એ અશ્મિભૂત ઈંધણ ફોસીલ ફ્યુલને બાળવાથી એનો ટુ તથા એસ ટુ પેદા થાય છે તેના લીધે ત્યાર પછી ક્વેશ્ચન નંબર બેતાલીસ નીચેનામાંથી કયો પદાર્થ પ્રદૂષક પોલ્યુશન નથી પોલ્યુટન નથી તો બેતાલીસમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી ક્વેશ્ચન નંબર તેતાલીસ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે ખાલી જગ્યાના લીધે પેદા થતી ગરમી તો તેતાલીસમાં જવાબ આવશે સી વાતાવરણમાં સી ઓટું પ્રમાણ વધતા તાપમાન વધવાના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ વધે ત્યાર પછી ક્વેશ્ચન ચુમાલીસ જમીન ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ જેટ વિમાનના ઉત્સર્જનમાં મુખ્ય પ્રદૂષક ખાલી જગ્યા છે તો પિસ્તાલીસમાં જવાબ આવશે ડી ફ્લોરો કાર્બન ત્યાર પછી ક્વેશ્ચન નંબર છેતાલીસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો ભોપાલ ગેસ ટ્રેઝડીમાં ખાલી જગ્યાએ ગેસ લીક થયો હતો અવારનવાર કેટલી વાર આ પરીક્ષામાં પૂછાઈ ગયો છે ક્વેશ્ચન તો છેતાલીસમાંમાં જવાબ આવશે એ મિથાઇલ આઈસોસ આઇસોસનેટ આઇસોસાઇનેટ એવું આવે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સુડતાલીસ વન નાબૂદીસ્ટેશનના લીધે ખાલી જગ્યા ઘટે છે તો વનનાબૂદીના કારણે વરસાદ ઘટી જાય છે વૃક્ષો ઘટી જાય એટલે વરસાદ ઘટી જાય ત્યાર પછી ક્વેશ્ચન નંબર અડતાલીસ ઘરેલું કચરા ડોમેસ્ટિક વેસ્ટમાં ખાલી જગ્યા હોય છે તો ઘરેલું કચરામાં નોન બાયોડિગ્રે

ત્યાર પછી ક્વેશ્ચન નંબર એકાવન જમીનની ફળદ્રુપતાનું માપ તેની ખાલી જગ્યા ક્ષમતા છે ક્ષમતા છે તો એકાવનમાં જવાબ રહે ડી જીવનને આધાર આપવાની ત્યાર પછી નો ક્વેશ્ચન નંબર બાવન પેટ્રોલિયમ ખાલી જગ્યા છે તો બાવનમાં જવાબ રહે સી પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત એકવાર વપરા પછી એનો ઉપયોગ નથી થતો ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રેપન ખનીજ તથા ધાતુ ખાલી જગ્યા છે તો ત્રેપનમાં જવાબ આવશે ડી પુનઃ તથા પુનઃ અપ્રાપ્ય ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોપન જમીનની ફળદ્રુપતા ખાલી જગ્યાના કારણે ઘટે છે તો ચોપનમાં જવાબ આવશે ડી સઘન ખેતી કરવાથી ઇન્ટેન્સિવ ફાર્મિંગ એટલે કે સતત આપણે ખેતી કરીએ જ રાખીએ તો ફળદ્રુપતા ઘટી જાય એને થોડુંક સુકાવા દેવી પડે એવું બધું કરવું પડે તો ફળદ્રુપતા જળવાઈ દે ત્યાર પછી ક્વેશ્ચન નંબર પંચાવન પાણીએ ખાલી જગ્યા પ્રકારનો સ્ત્રોત છે તો પંચાવનમાં જવાબ આવશે સી પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ત્યાર પછી ક્વેશ્ચન નંબર છપ્પન સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાલી જગ્યા પેદા કરે છે તો છપ્પનમાં જવાબ આવશે ડી ઓઝોન ઓઝોન પેદા કરે છે સૂર્યબંધ નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્યાર પછી ક્વેશ્ચન નંબર સત્તાવન અવાજની તીવ્રતા ખાલી જગ્યાથી વધારે હોય તો તે અવાજનું પ્રદૂષણ નોઈઝ પોલ્યુશન ગણાય છે તો સત્તાવનમાં જવાબ રહે મિત્રો ડી એકસો વીસ ડેસીબલથી વધારે હોય તો ત્યાર પછી ક્વેશ્ચન નંબર અઠાવન તાજમહેલને ખાલી જગ્યાના લીધે ખતરો છે તો અઠાવનમાં જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડના લીધે ખતરો છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફિફ્ટી નાઇન દાંતની એક બીમારીમાં દાંત પર પીળાશ પડતા ડાઘા દેખાય છે તે પીવાના પાણીના ખાલી જગ્યા તત્વના લીધે છે તો ફિફ્ટી નાઇનમાં જવાબ આવશે બી ફ્લોરિન ફ્લોરિનના લીધે દાંતમાં પીળાશ પડી જાય છે વધુ માત્રામાં હોય જુઓ ફ્લોરિન તો ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાઠ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે ક્યુ વિધાન સાચું છે તો સાઠમાં જવાબ આવશે સી સી ઓુ સીએચ ફોર સીએફસી તથા એન ટુ ગેસના લીધે સીએફસી એટલે ક્લોરોફ્લોરો કાર્બન જે એસી એર કન્ડિશનર એમાંથી ઉત્પન્ન થાય છે અને જે આપણે શેવિંગ ક્રીમ આવે છે ને ફોમ ફોમ શું કહેવાય આ એ એમાંથી પણ ક્લોરોફ્લોરો કાર્બન ઉત્પન્ન થાય છે ત્યાર ક્વેશ્ચન નંબર પાણીના પ્રદૂષણ સૂચક ઇન્ડિકેટર ખાલી જગ્યા જીવાણુ છે તો એક સાઈઠમાં જવાબ રહે ઇકોલાઈ ઇકોલાઈ નામના બેક્ટેરિયા હોય છે પાણીમાં ત્યાર પછી ક્વેશ્ચન નંબર બાસાઠ પીવાના પાણીના શુદ્ધિકરણ ડિસઇન્ફેક્શન માટે નીચનામાંથી શેનો ઉપયોગ નથી થતો નથી થતો એવું પૂછેલું છે મિત્રો મિત્રો તો ઉપયોગ ઉપયોગ ન થાય થાય બાકી ઓઝોન ક્લોરામાઇન આનો છે શુદ્ધિકરણ માટે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રેસઠ શહેરી વિસ્તારમાં રોજિંદી માથા દીઠ ખાલી જગ્યા લીટર પાણીનો પુરવઠો પૂરતો ગણાય છે તો ત્રેસઠમાં જવાબ આવશે બી સોથી દોઢસો લીટર પાણી ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોસઠ પ્રાકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્ત્રોત કયો છે તો ચોસઠમાં જવાબ આવશે સી વરસાદ ક્વેશ્ચન નંબર પાસાઠ દરિયામાં મીઠાનું પ્રમાણ કેટલું હોય છે આ એક વરસાદના પાણીમાંથી મિત્રો વિટામિન કે મળે છે વિટામિન કે કે એ જોઈ લેજે વરસાદના પાણીમાંથી મળે છે કયું વિટામિન મળે છે મને બહુ ખ્યાલ નથી તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો વરસાદના પાણીથી કયું વિટામિન મળે છે ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ચોસઠ ચોસઠ થઈ ગયો ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાસાઠ દરિયામાં મીઠાનું પ્રમાણ કેટલું હોય છે તો પાસાઠમાં જવાબ આવશે સી ત્રણ પોઈન્ટ પાંચ ટકા હોય છે મીઠાનું પ્રમાણ ત્યાર પછી ક્વેશ્ચન નંબર છાસઠ ગીની વર્મના રોગ વાળો માટે ખાલી જગ્યાએ જવાબદાર ગણાતા હતા તો છાસઠમાં જવાબ આવશે ડી સ્ટેપવેલ સ્ટેપવેલ એટલે પગથીયાવાળા કૂવા પગથીયાવાળા કૂવાને સ્ટેપવેલ કહેવામાં આવે છે મિત્રો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સડસઠ નીચનામાંથી કયો પાણીજન્ય રોગ નથી પાણીજન્ય રોગ નથી એવું પૂછેલું છે તો સડસઠમાં જવાબ આવશે એ કાલા અજાર લેસ્મિનિયા ડોનોવાની દ્વારા સેન્ટ ફ્લાય દ્વારા આપણે આગળ જોઈ લીધું એના દ્વારા ફેલાય છે એક આ જીઆરડીએસ એ ગંદા ખોરાક દ્વારા અથવા તો પાણી દ્વારા ફેલાય છે પોલિયોમાઇલાઇટિસ ખબર છે તમને અને આ એક રાઉન્ડ વર્મ રાઉન્ડ વર્મ એને એ કેના દ્વારા ફેલાય છે એવો કદાચ ક્વેશ્ચન આવી શકે તો રાઉન્ડ વર્મ છે ને મિત્રો એસ્કેરિયાસિસ એવું નામ તમે સાંભળ્યું છે એસ્કેરિયાસિસ દ્વારા ફેલાય છે અને એનું પ્રોપર નામ છે એસ્કેરિયાસિસ લંબ્રી લંબ્રી ક્રોઇડ્સ ક્રોઇટ્સ લંબ્રી ક્રોઇટ્સ લંબ્રી ક્રોઇટ્સ એવું નામ છે કે એ પણ એક ધ્યાન રાખો રાઉ રાઉન્ડ વર્ગમાં એ સ્કેરિયા એટલું યાદ રાખશો ને તો એ થઈ ગયા કામ થઈ ગયા તમારું ઓપ્શનમાં ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સ્ટી એટ સ્લો સેન્ડ ફિલ્ટરના વાઇટલ લેયરનું અન્ય નામ ખાલી જગ્યા પણ છે તો ક્વેશ્ચન અડસઠમાં જવાબ આવશે સી સ્કમુ સ્કમુજ ડે ડેક લેયર સ્મોક ડેક લેયર એ તમારી રીતના વાંચી લેજો મિત્રો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સિક્સટી નાઇન ક્લોરીન દ્વારા થતી શુદ્ધિકરણની પ્રક્રિયા ખાલી જગ્યાના લીધે છે તો સિક્સ્ટી નાઇનમાં જવાબ આવશે હાઈપોક્લો ક્લોરસ એસિડ ક્લોરીન દ્વારા થતી શુદ્ધિકરણ પ્રક્રિયા હાઈપોક્લોરસ એસિડના લીધે છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સિત્તેર પાણીના પીએચનું પ્રમાણ ખાલી જગ્યા હોય ત્યારે ક્લોરીનની ક્ષમતા મહત્તમ હોય છે તો સિત્તેરમાં જવાબ આવશે સી જ્યારે પાણીની પીએચ સાત હોય ત્યારે ક્લોરીનની ક્ષમતા મહત્તમ હોય છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર એકોતેર સ્વચ્છ ભારત અભિયાન કઈ તારીખે શરૂ થયું તો ગાંધીજી બાપુનો જન્મદિવસ હતો ત્યારે પણ બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સેવન્ટી ટુ સ્વચ્છ ભારત અભિયાનનો લક્ષ્યાંક ભારતને ખાજિયા સુધીમાં ખુલ્લામાંથી ખુલ્લામાં સ્વચ્છ મુક્ત ઓપન ડિફેક્શન ડિફેક્શન ફ્રી બનાવવાનો છે તો બે ઓક્ટોબર જ આવશે બે હજાર ઓગણીસ બોતેરમાં હં બે ઓક્ટોબર બે હજાર ઓગણીસ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સેવન્ટી થ્રી સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાનાર સ્વૈચ્છુકો વોલન્ટરીસ કયા નામથી ઓળખાય છે જે મિત્રો સ્વચ્છ ભારતમાં જોડાણા હતા તેને કયા નામથી ઓળખાય છે એવો ક્વેશ્ચન છે તો સેવન્ટી થ્રીમાં જવાબ આવશે સ્વચ્છાગ્રહી સ્વચ્છાગ્રહી ઓપ્શન એ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સેવન્ટી ફોર નીચેનામાંથી કઈ જાણીતી વ્યક્તિ સ્વચ્છ ભારત અભિયાન સાથે સંકળાયેલી છે તો ચિમોતેરમાં જવાબ આવશે ઉપરના બધા જ શિલ્પા શેટ્ટી સચિન તેંડુલકરને અને અમિતાભ બચ્ચન બધા ઇસવા ચો અભિયાન સાથે સંકળાયેલા છે તમે એડ ચોતા જઈશો ત્યાર પછી ક્વેશ્ચન નંબર સેવન્ટી ફાઈવ નવો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ કયા વર્ષથી અમલમાં આવ્યો તો પંચોતેરમાં જવાબ આવશે બે હજારને સોળમાં સી ત્યાર પછી ક્વેશ્ચન નંબર છોત્તર પ્લાસ્ટિક બેગની ન્યૂનતમ જાડાઈમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે તો છોતેરમાં જવાબ રહેશે એ ચાલીસ માઇક્રોનના માઇક્રોનથી પચાસ માઇક્રોન કરવામાં આવ્યો છે પ્લાસ્ટિકની ફેરફાર કરવામાં આવે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સેવન્ટી સેવન પ્લાસ્ટિકના કચરાની કુલ પેદાશમાંથી ભારતમાં કેટલા ટકા કચરો પ્રોસેસ થાય છે એટલે પાછો રિસાઈકલિંગ થાય છે કે એનું પ્રોસેસ થાય છે તો સિત્તોદરમાં જવાબ રહે સાઠ ટકા ત્યાર પછી ક્વેશ્ચન નંબર અઠ્યોતેર નવો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ કોને લાગુ પડે છે તો ઇઠોતેરમાં જવાબ રહેશે આયાતકાર મ્યુનિસિપલ વિસ્તાર અને ઉત્પાદક બધાને ઉપરના બધાને તમામને ત્યાર પછી ક્વેશ્ચન નંબર સેવન્ટી નાઇન અમદાવાદમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના ભાગરૂપે વેન્ડિંગ મશીન ક્યાં ફિટ કરવામાં આવ્યું છે એ એમ સીનું પેપર એટલે એમસીનો ક્વેશ્ચન પૂછેલો છે તો એમાં જવાબ આવશે બી કાંકરિયા તળાવ સેવન્ટી નાઇનમાં બી કાકરિયા તળાવમાં તળાવમાં મૂકવામાં આવ્યું છે વેન્ડિંગ મશીન ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર એસી મ્યુનિસિપલ ઘન કચરાને ઊંચા તાપમાને બાળવાની પ્રક્રિયાને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એસીમાં જવાબ રહે આપણો એ ઇન્સિનરેશન ઇન્સિનરેશન એવું કહેવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર એક્યાસી નીચેનામાંથી કયો કચરો બાયોડિગ્રે બાયોડિગ્રેડેબલ છે બાયોડિગ્રેડેબલ છે તો એક્યાસીમાં માં જવાબ આવશે સી ખોરાકી કચરો બાયોડિગ્રેડેબલ એટલે જીવાણું બેક જીવાણું કે બેક્ટેરિયા દ્વારા જે એનો પદાર્થનું રાસાયણિક રાસાયણિક વિઘટન કરવામાં આવે છે ટૂંકમાં પદાર્થનું વિઘટન કરે રાસાયણિક પદાર્થ રાસાયણિક પદાર્થ દ્વારા જીવાણું અથવા બેક્ટેરિયા દ્વારા એને બાયોડિગ્રેડેબલ કહે છે ખોરાકી કચરો એમાં આવે છે એનો સમાવેશ થાય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર

કમ્પોસ્ટિંગ દ્વારા ખોરાક જે ખોરાક હોય વાસી ખોરાક હોય વાસી ખોરાક છે પછી જે શું કહેવાય વૃક્ષોના પર્ણ પાંદડા એનો એક ઢગ બનાવવામાં આવે છે અને પછી થોડાક દિવસ રહેવામાં આવે છે રાખી દેવામાં આવે છે એટલે એમાં શું કહેવાય વિઘટન થઈને એક ખાતર બની જાય છે એવી રીતે આ એક છે શ્રેડિંગ શ્રેડિંગમાં શું છે એક એ મશીન આવે શ્રેડિંગ મશીન આવે ટૂંકમાં એમાં આવી રીતના હોય છે અહીંયાથી કાગળ નાખવાનું હોય છે આપણે કાગળ નાખીએ એટલે નીચે નાના નાના ટુકડા થઈ જાય એને શ્રેડિંગ મશીન એવું હોય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર એટી થ્રી લેન્ડ ફિલિંગની પ્રક્રિયા માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે તો ત્યાંસીમાં જવાબ આવશે સી દુર્ગંધ મારતા વાયુ ઉત્પન્ન થતા નથી લેન્ડ લેન્ડફિલિંગની પ્રક્રિયામાં તો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ચોર્યાસી અળસિયાની મદદથી બાયોડિગ્રેડેબલ ઘન કચરાના વિઘટનની પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો અળસિયાની મદદથી જે થાય એને વર્મી વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે

ત્યાર પછી ક્વેશ્ચન નંબર એટી એટ નીચનામાંથી કયા કચરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ શકે છે થઈ શકે તો જવાબ રહે સી ખોરાકી કચરા ખોરાકી કચરાનું વિઘટન થાય ત્યાર પછી ક્વેશ્ચન નંબર એટી નાઇન ખાલી જગ્યાએ મ્યુનિસિપલ ઘન કચરાને કોતરવાની તથા કાપવાની કટિંગ એન્ડ ટ્રીટિંગ પ્રક્રિયાનું નામ છે તો એટી નાઇનમાં આપણે હમણાં જોયું એમ શ્રેડિંગ મશીન આવે કાપવાનું ને નાના નાના ટુકડા કરવામાં આવે છે કોતરવાનું ત્યાર પછી ક્વેશ્ચન નંબર નેવું નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઘન કચરાના નિકાલની જૈવિક પ્રક્રિયા છે તો નેવુંમાં જવાબ રહે ડી કમ્પોસ્ટિંગ ત્યાર પછી ક્વેશ્ચન નંબર એકાણું નીચેનામાંથી કમ્પ્યુટર સંબંધિત પ્રોસિજરલ ભાષા કઈ છે તો એકાણુંમાં જવાબ આવશે સી સી લેંગ્વેજ છે એ એક જ ભાષા છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર નાઇન્ટી ટુ ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી તો બાણુંમાં જવાબ આવશે ડી ફ્લોપી ડિસ્ક ફ્લોપી ડિસ્કનો ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ઉપયોગ થતો નથી ત્યાર પછી ક્વેશ્ચન નંબર નાઇન્ટી થ્રી સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો નાઇન્ટી થ્રીમાં જવાબ રહે બી સ્ટેટિક સ્ટડીક રેમ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુ ને વધુ ખાલી જગ્યામાં થાય છે તો ચોરાણુંમાં જવાબ આવશે નેટવર્કમાં ઓપ્ટિકલ ફાઇબરથી નેટવર્કની સ્પીડ વધારે આવે છે મિત્રો એટલે એનો ઉપયોગ થાય છે ઓપ્ટિકલ ફાઇબરનો ત્યાર પછી ક્વેશ્ચન નંબર નાઇન્ટી ફાઇવ કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ ખાલી જગ્યા ફંક્શન કી આવેલી હોય છે તો જે એફ વન એફ હોય છે ફંક્શન કી કહેવાય છે એ બાર આવેલી હોય છે એ ટ્વેલ્વ લગી આવેલી હોય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર નાઇન્ટી સિક્સ નીચેનામાંથી કોનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે થતો નથી ઇનપુટ ડિવાઇસ એટલે કે અંદર નાખવા જે આપણે અંદર કમાન્ડ આપીએ એને એને તરીકે થતો નથી તો છનુંમાં જવાબ આવશે પ્લોટર પ્લોટર એક નકશા છાપવા માટેનું પ્રિન્ટર છે પ્રિન્ટર મશીન છે પ્લોટર ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર નાઇન્ટી સેવન હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે તો ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર નાઇન્ટી પડદા પર દેખાતી માહિતી જેમ છે તે સ્થિતિમાં ચિત્રાત્મક સ્વરૂપે સંગ્રહ કરવા માટે નીચેના પૈકી કઈ સગવડનો ઉપયોગ કોમ્પ્યુટરમાં થાય છે તો આપને ખબર છે આપણે ફોનમાં સ્ક્રીનશોટ લેતા હોઈએ સ્ક્રીનશોટ જેવી રીતના પેજ છે એવી રીતના રાખવું હોય તો સ્ક્રીનશોટ લે એવી રીતના કોમ્પ્યુટરમાં પણ આવે પ્રિન્ટ સ્ક્રીન પ્રિન્ટ સ્ક્રીન એક ઓપ્શન જ આવે પ્રિન્ટ સ્ક્રીન એવું બટન આવે છે ઇન્સર્ટને ડિલેટ ડિલેટ પહેલાં આવે છે ઇન્સર્ટ ડિલેટ આગળ જે બેક પેસ હોય છે એની ઉપર હોય છે ફંક્શન કી પછી હોય છે ત્યાર પછી

થેન્ક યુ મિત્રો મારો વિડીયો જોવા બદલ મિત્રો આપણે આવા નવા વિડીયો મૂકવાના છીએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તથા બીજા સુધી પહોંચાડવો શેર કરવો વિડીયો તેથી બીજાને પણ લાભ મળી શકે ઓકે ધન્યવાદ જય હિન્દ મિત્રો